સંપૂર્ણ લખાવી જશે ત્યારે મસ્ત પીડીએફ બનાવી તમને સોલ્યુશન આપવામાં આવશે તો જલ્દીથી ચેનલને કરી લો હવે આપણે સોલ્યુશન જોઈએ શું કીધું છે મિત્રો તો આયુર્વેદિક તો તો આ મિત્રો શું છે સામે જે આપેલું છે એમાંથી આયુર્વેદિક જે છે એ ચિકિત્સા પદ્ધતિ છે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવો છે તો મિત્રો એકવીસ જૂન તો આમાંથી તમારે એમ પણ યાદ રાખવાનું ખાલી ગોખવાનું નથી એકવીસ જૂન છે એ વિશ્વ યોગ દિવસ તરીકે પણ ઓળખાય છે મંદિરનું પ્રવેશ દ્વાર શા તરીકે ઓળખાય તો ગોપુરમ તરીકે ઓળખાય છે ત્યાર પછી કીધું છે ખરા ખોટા જણાવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાત શ્રીનગર થી કન્યાકુમારી સુધી જાય છે તો મિત્રો ખોટું છે આની અંદર શ્રીનગરના બદલે ક્યાં આવે વારાણસી તો શ્રીનગર થી એટલે વારાણસી થી કન્યાકુમારી જે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાત જાય છે ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે મિત્રો આ વિધાન સાચું છે દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાક્ષી તેમના કુદરતી આવાસમાં વિચરે છે મિત્રો મિત્રો આ વિધાન પણ કેવું છે સાચું છે ત્યાર પછી કીધું છે કઈ નીતિના પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો છે તો આર્થિક ઉદારીકરણની નીતિના કારણે આવકની અસમાનતામાં વધારો થયો છે કઈ નીતિના કારણે આર્થિક ઉદારીકરણની નીતિના કારણે સુપોષિત વિકાસ એટલે

ખાલી જગ્યા નદી પર આવેલું છે તો આ નાગાર્જુન સાગર છે એ બૌદ્ધ ધર્મની હિનયાન પંથ પથનું કેન્દ્ર હતું ખાલી જગ્યા વિકાસશીલ વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર દ્વિમુખી સ્વરૂપે પ્રવર્તે છે તો વિકાસશીલ દેશો છે એમનું અર્થતંત્ર કેવું હોય છે દ્વિમુખી હોય છે ત્યાર પછી તમને વિકલ્પો આપેલા છે આપેલ લોગો કઈ સંસ્થાનો છે મિત્રો આ લોગો વાળો પ્રશ્ન સો ટકા પૂછાય છે તો અસાઇનમેન્ટના બધા જ જે એટલા પ્રશ્નો છે એ તમે સોલ્વ કરી લેજો બધા જ તમને સોલ્યુશન મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો આ જે લોગો છે એમપીઓનો છે ત્યાર પછી કીધું છે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો મિત્રો હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય આ વિધાન સાચું નથી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે તો માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામની સંસ્થા કામ કરે છે 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 આપેલ આકૃતિ આકૃતિ કયા કાયદાનું મિત્રો જે આપેલી રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો અધિકાર એક કાયદાનું પ્રતિક છે તો મિત્રો અહીં આપણે પ્રશ્નપત્ર ચાર ના વિભાગે સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ